नर्मदा जिल्लामां ग्रुप ग्राम पंचायतना बदले जुदा जुदा गामोने अलग पंचायत फाळवणीना मुद्दे जिल्लाना आमू संगठन द्वारा राजपीपळा कलेक्टर कचेरीना बहार पांच दिवसनो धरणानो कार्यक्रम योजवामां आवी रह्यो छे, जेने विविध तालुकाना अग्रणीओ द्वारा समर्थन आपवामां आवी रह्यु छे। राजपीपळा कलेक्टर कचेरीनी बहार आमू संगठन द्वारा योजायेला पांच दिवसना त्रीजा दिवसे नर्मदा जिल्लाना गरुडेश्वर तालुकाना विविध गामोना अग्रणीओने उपस्थित रही आमू संगठन द्वारा आवामां आवती मांगणीने समर्थन आप्युं हतुं। नगाजपुर जिला पंचायत सदस्य डॉक्टर नीतीश कुमार सुरमजी भाई तड़वी आज रोज आमू संगठन द्वारा स्वतंत्र ग्राम पंचायत माटे जे झूंबेश चलावामां आवी छे, आजे तो एमना समर्थन में अमे आव्या छे। अने स्वतंत्र ग्राम पंचायत दरेक गाम में गाम बने एवी अमारी नम्र रजूआत छे। अने लोकोनो सारो विकास थाय, स्वतंत्र गाम होय तो व्यवस्थित विकास थाय, दरेक घर सुधी दरेक गाम सुधी गामडे गामडे विकास थाय, एना माटे अमे आमू संगठनना समर्थन में अमे आज रोज कोंग्रेस द्वारा अने सदस्य द्वारा अमे एमना समर्थन में आव्या छे। खास करीने जे ग्राम पंचायतो छे जेना कारणे शुं नुकसान थाय छे, शुं तकलीफो हेठळનો વારો આવે છે? હવે ખાસ કરીને તો ગૃહ ગ્રામ પંચાયત હોય એટલે દરેક તે વિકાસના કામો છે એ પૂરેપૂરા દરેક ગામ સુધી પહોંચતા નથી, અને સ્વતંત્ર ગ્રામ હોય એટલે પોતાના ગામની જે અલગ વિકાસના કામો આવે એ સ્વતંત્ર રીતે કરી શકે। હા, એટલે ઓફિસો ગ્રામ પંચાયતની ઓફિસો પાંચ સાત ગામ હોય તો એને ઓફિસે જવા માટે દૂર હોય છે, સગવડો હોતી નથી, એના માટે સ્વતંત્ર ગ્રામ પંચાયત હોય તો સારું। તળિયે રણજીતભાઈ ગણપતભાઈ, રહેવાસી ઉમરભાઈ જોશી, નર્મદા જિલ્લાના ગઢેસર તાલુકાના મોટાંબાપુર ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામ છે અમારા। હવે એ ગ્રામ પંચાયતમાં જવું હોય તો અમારે 13 કિલોમીટરનો ધક્કો ખાવો પડે, આવવા જવાનો 26 કિલોમીટર થાય, અને યાદે ગ્રામ પંચાયત દૂર પડે, વરસાદ હોય આ હોય એવું હોઈ શકે, એમાં અમને તકલીફ પડે, અને દાખલા ડુંગળી લેવું હોય કંઈક લેવું હોય તો અમારા ગામમાં ગ્રામ પંચાયત થાય તો અમારે સારી વાત છે। ગ્રામ પંચાયત અમારી અલગ થવી જોઈએ, અમે 2006થી માંગણી કરીએ છીએ 2006થી, પણ આજ દિન સુધી અમારી કોઈ માંગણી સંતોષાઈ નથી। અમે આ કલેક્ટર કચેરીના ધારણાના કાર્યક્રમમાં આવ્યા છીએ। આજ રોજ રાજપીપળા ખાતે આમુ સંગઠન દ્વારા જે ધરણાનો કાર્યક્રમ અલગ ગ્રામ પંચાયતની જે માંગના જે ધરણાના કાર્યક્રમમાં આજે અમે ગઢેશ્વરના પ્રતિનિધિ તો મહેશભાઈના આમુ સંગઠનને સમર્થન આપીએ છીએ। અમારા ગઢેશ્વર તાલુકાની અંદર 94 ગામ આવેલા છે, એમાં 37 પંચાયત છે, તો દરેક ગામને અલગ ગ્રામ પંચાયત મળે, બંધારણીય પંચાયતી બંધારણીય અનુસાર જે 500 લોકોની વસ્તી હોય એ ગામને અલગ ગ્રામ પંચાયત મળવી જોઈએ એવી અમારી માંગ છે, તો દરેક ગામને અલગ ગ્રાન્ટ મળે, એનો સર્વાંગી વિકાસ થાય એવી અમે માંગ સાથે આજે આ રાજપીપળા ખાતે ધરણા પર બેઠા છીએ।